એકવાર એક કોલેજના રીયુનિયનમાં બધા ફ્રેન્ડ્સ ભેગા થયા. લગભગ 15 વર્ષ પછી એકબીજાને મળતા હતા. કોઈ યુએસથી ખાસ આવેલું કોલેજના રીયુનિયન માટે, કોઈ દુબઈથી આવેલું, કોઈ મુંબઈથી આવેલું, કોઈ અમદાવાદમાં જ સેટલ્ડ હતું. હવે કોણ અત્યારે શું કરે છે એનો ઇન્ટ્રોડક્શન રાઉન્ડ હતો, કે કોણ અત્યારે ક્યાં સુધી પહોંચ્યું છે. રીયુનિયનમાં તો કેવું હોય કે એટલા બધા વર્ષો પછી બધા મળતા હોય ને, એટલે બહુ આશ્ચર્ય થાય કે અરે વર્ષો પહેલા તું કેવો દેખાતો હતો અને હવે કેવો થઈ ગયો છું. અને એના પછીની બીજી વાત જે નીકળે કે શું કરે છે લાઈફમાં અત્યારે, શું ચાલે, એટલે એક જણે પોતાની જોબ પ્રોફાઇલ એક્સપ્લેન કરી કે યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પની સફળતામાં એનો કેટલો ફાળો હતો. એડમિનિસ્ટ્રેશનમાં કામ કરતો હતો ત્યાં, કોઈ સીએ હતું, કોઈ દુબઈમાં બિઝનેસ કરતું હતું, કોઈની પાસે હવે 5-5 ગાડીઓ હતી, બિઝનેસ એક્સપેન્ડ થયેલો હતો. હવે થયું એવું કે રિતેશ એ તો અમદાવાદમાં જ હતો અને સીધી સાધી જોબ કરતો હતો. અને રિતેશ છે ને, જે પણ ફ્રેન્ડને મળ્યા રીયુનિયનમાં, એને એક વાક્ય જરૂર કહેતો હતો કે તું યાર ખરો આગળ નીકળી ગયો, અમે તો અહીં ને અહીં રહી ગયા. બોલ, આ રહી ગયા વાળી ફિલિંગ એ રીયુનિયન પત્યા પછી રિતેશ ઘરે લઈને પણ ગયો. એ નિરાશ હતો, બીજા બધા આગળ હતા એના કરતા, દરેક વાતે આગળ હતા. એટલે ઘરે એની વાઈફ શિવાની એ રિતેશને જોતા સમજી ગઈ કે કંઈક તો થયું છે. એણે પૂછ્યું તો રિતેશે કહ્યું કે આ શિવાની સાચું કહું, હાર્ડવર્ક તો મેં કર્યું પણ હું બીજા જેટલો આગળ ના નીકળી શક્યો. આજે બધા ક્યાં ના ક્યાં છે ને હું. શિવાની કહ્યું કે હું ચા બનાવું, તમે બેસો. એ 2 કપ ચા બનાવીને લાવી. હવે એકનું હેન્ડલ તૂટેલું હતું અને એક પેલો મોંઘા વાળો મહેમાન વખતે જ કાઢવા વાળો કપ હતો. બંને ચા પીધી. શિવાને કહ્યું કે જો આ 2માંથી સારો કપ કયો છે. રિતેશે કહ્યું કે જે તારા હાથમાં છે એ. શિવાને કહ્યું કે પણ ચાનો ટેસ્ટ બદલાયો, કપ ભલે મારો સારો છે પણ ચાનો ટેસ્ટ બદલાયો, કપની ડિઝાઇનનો ચા પર અસર પડ્યો. નહીં ને, લાઈફમાં કપ એ સમૃદ્ધિ છે પણ ચા એ હેપીનેસ છે. અને જીવનમાં ચાનો ટેસ્ટ અગત્યનો છે, કપનો નહીં. કપની ડિઝાઇન ગમે તે હોય શું ફરક પડે. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે તમે ગમે એટલા સફળ હો પણ જીવનમાં આનંદ ના હોય તો એ સફળતા એ નકામી છે. એટલે ખુશીઓની ચા વધારે મીઠી થાય એવા પ્રયત્નો કરી દિવસની શરૂઆત કરીએ. 7:12 થઈ